ત્યારબાદ આગળ વાત કરીએ સુરતની. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં પોલીસે કોરોના વાયરસનું રૂપ ધારણ કરી લોકોને બહાર ન નીકળવા અપીલ કરી હતી. સુરત જિલ્લા પોલીસના મહુવા તાલુકામાં પોલીસે કોરોના વાયરસનું રૂપ ધારણ કરીને લોકોને બહાર ન નીકળવા અપીલ કરી. એક બાજુ દેશ અને દુનિયામાં કોરોનાની મહામારીથી અસંખ્ય લોકો મોતને ભેટી રહ્યા છે, તેમ છતાં અમુક જગ્યાએ પબ્લિક સમજતી નથી, જે કારણે પોલીસે લાઠીચાર્જ કરવાની નોબત આવી છે. એવામાં જિલ્લાના મહુવા પોલીસ મથકના પ્રોબેશનલ DYSP યુવરાજસિંહ ગોહિલે નવો અભિગમ અપનાવ્યો છે, જેમાં પોલીસકર્મીઓ કોરોના વાયરસ બનીને લોકોને સમજાવે છે કે કોરોના વાયરસ હવે રોડ સુધી આવી પહોંચ્યો છે, માટે તમે વગર કારણે ઘરની બહાર ન નીકળો. નિર્મલ પટેલ, ZSTV, કોસંબા. આ કોરોનાનું પ્રતિકાત્મક ચિત્ર બનાવ્યું છે જે પોલીસે પહેર્યું છે. હેલ્મેટ છે, લાઠી છે અને ઢાલ છે, તે આ પ્રદર્શિત કરવા માંગે છે કે ધીરે ધીરે કોરોના હવે દેશના અલગ અલગ છેવાડામાં પ્રસરવા લાગ્યું છે અને રોડ ઉપર આવવા લાગ્યું છે. લોકોને એ બતાવવા માંગીએ છીએ કે લોકો ઘરમાં રહે, જો ઘરની બહાર નીકળશે તો આ કોરોના તેમને ચેપ લગાડશે અને ધીરે ધીરે પોતાના ઘરમાં પણ ચેપ લાગશે. આઈડિયા ક્યાંથી આપણે આવ્યો? આ વિચાર થયો કે પોલીસ છે ઘણા કઠોરાત્મક પગલાં લેતું હોય છે, જાહેરનામાના ભંગના કેસ કરતું હોય છે અને ઘણા આપણે વિડીયોઝ પણ જોતા હોય છે કે પોલીસ લાઠી મારે છે. તો મને થયું, મારો અનુભવ એવું કહે છે કે જેટલા પણ એક સોફ્ટ નેચરથી પોલીસ જો કામગીરી કરે તો એનું પરિણામ વધુ સારી રીતે મળી શકે, માટે અમે ગીત ગવડાયા છે અને સાથે સાથે કોરોનાના હેલ્મેટ બનાવીને લોકોને રસ્તે રસ્તે જઈને અવેર કર્યા છે.